ઉત્તર ગુજરાત તાજા અને ચિંતાજનક શૈક્ષણિક સમાચાર ફરી ભડકી ઉઠી હિંસા, જેમાં શાળાઓને લગાવાય આગ, ગુજરાતમાં લોકો અને વિદ્યાર્થીના થયા મોત, પીએમ નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં ખાસ બેઠક જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને પહોંચાડતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને મોકલી આપજો. પીએમ નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં ખાસ બેઠક 27 અને 28 જુલાઈએ પીએમ મોદી 2 દિવસ ગુજરાત આવશે. આ દરમિયાન પીએમ સાંસદો અને ધારાસભ્યો સાથે બેઠક કરશે. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ પહેલા પીએમ મોદીની બેઠક ઘણી મહત્વની ગણાઈ રહી છે. 27 જુલાઈના રાત્રે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ભોજન સમારંભનું આયોજન કરાયું છે. આ મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમો પણ આયોજિત કરાયા છે. 28 જુલાઈએ પીએમ મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વિવિધ કાર્યક્રમનું ઉદઘાટન પણ કરશે. ત્યારબાદ ગુજરાતમાં વરસાદને લઈને વધુ એક આગાહી. ગુજરાતમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 24 કલાક વરસાદી માહોલ બની રહેશે. 24 કલાક દરમિયાન રાજ્યભરમાં હળવાથી સામાન્ય વરસાદની સંભાવના છે. આજે સુરત, ભરૂચ, વલસાડ, ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે, તો બીજી તરફ કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદ પડી શકે છે. આપને જણાવી દઈએ મિત્રો કે હાલ અમદાવાદ શહેરના અમુક વિસ્તારો સહિત અન્ય જિલ્લાઓમાં ખૂબ જ વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં મોટી દુર્ઘટના અને લોકોના થયા મોત. જૂનાગઢમાં કડિયાવાડ રોડ પરની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી, જેમાં અનેક લોકો દટાયા હોવાના સમાચાર હતા. જોકે હવે મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકો દટાયા છે. 4 કલાકથી અહીં કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. અહીં કાટમાળમાં દટાયેલા લોકોની હજુ રેસ્ક્યુ અને પોલીસ ટીમ શોધી રહી છે. આ ઘટનાને પગલે લોકોના ટોળા ભેગા થયા હતા. આગળના ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને ભારતીય વિદ્યાર્થીની કરાઈ હત્યા. કેનેડામાં ફૂડ ડિલિવરી ડ્રાઈવર તરીકે કામ કરતા 24 વર્ષીય ભારતીય વિદ્યાર્થી પર લૂંટારૂઓ હુમલો કરતા મોત થઈ ગયું છે. ગુરવિંદરને ફૂલ ઓર્ડર આપવાના બહાને બ્રિટાનિયા રોડ પર લૂંટારૂઓએ બોલાવ્યો અને હુમલો કરી વાહન લૂંટી લીધું હતું. મૃતક પંજાબના કરીમપુર ચાવાલા ગામનો રહેવાસી હોવાની વિગતો બહાર આવી છે. પોલીસે જણાવ્યું છે કે સીસીટીવી કેમેરાના આધારે કેટલાક પુરાવા મળ્યા છે, જેને ફોરેન્સિક રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે. આગળના દુઃખદ સમાચાર અને ફરી ભડકી હિંસા. મણિપુરમાં ફરી 2 જૂથો વચ્ચે ગોળીબાર થયો છે. અહીં ચુરાચાંદપુરમાં અસામાજિક તત્વોએ અનેક જગ્યાએ આગ ચાપી દીધી હતી. મહિલાઓને નગ્ન પરેની ઘટનાના જવાબમાં ફરી હિંસા ફાટી નીકળી છે. મણિપુરમાં 3 મેના રોજ હિંસા ફાટી નીકળી હતી, ત્યારથી આગ ચેપી અને તોડફોડ ચાલુ છે. જોકે છેલ્લા કેટલાક દિવસે સ્થિતિ સામાન્ય થઈ રહી હતી. આ દરમિયાન 19 જુલાઈ એક વિડીયો વાયરલ થયો અને રાજ્યમાં ફરી એકવાર તણાવની પકડમાં આવી ગયું છે. ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને શાળાને લગાવાય આગ. મણિપુરના ચુરાચાંદપુરના તોરબંગ બજાર વિસ્તારમાં સશસ્ત્ર બદમાળોએ 10 ખાલી મકાનો અને ચિલ્ડ્રન ટ્રેઝર હાઈસ્કૂલને આગ ચાપી દીધી હતી. પોલીસે સોમવારે આ માહિતી આપતા કહ્યું કે બદમાશોના ટોળાની ઢાલ આગળ સેંકડો મહિલા બનીને ચાલી રહી હતી. હુમલો દરમિયાન ટોળાએ ઘણી ગોળીઓ ચલાવી અને ફૂટબોમ્બ પણ ફેંક્યા હતા. ટોળાએ BSFનું એક વાહન લઈ જવાનો પણ પ્રયાસ કર્યો હતો.